ફિક્સ વેતનની માંગ સાથે રાજ્યમાં છેલ્લા બે સપ્તાહથી વીસીઈડી હડતાળ યથાવત. કમિશનર વધારવા, વીમા કવચ સહિત મોબાઈલ ડેટા પેક માટે 200ની મર્યાદામાં બેન્ડવિથની સરકારની ઓફર ફગાવી. જો માંગ નહીં સ્વીકારાય તો વીસીએ રાજીનામાની ઉચ્ચારી છે ચીમકી. સૂત્રો મુજબ કે રાજેશ પ્રકરણમાં ઈડી પણ તપાસ શરૂ કરે તેવી શક્યતા. સીબીઆઈની ટીમે જપ્ત કરેલા દસ્તાવેજ અને પુરાવાની કરાઈ રહી છે તપાસ. કે રાજેશ પર સીબીઆઈની ટીમની કડક કાર્યવાહી, હજુ સુધી સુરતના રફીક મેમણની કરાઈ છે ધરપકડ. સુરેન્દ્રનગર આઈએએસ કે રાજેશ સામે કાર્યવાહીનો કેસ. સીબીઆઈની ટીમે સુરેન્દ્રનગર લઈ જઈને કરી તપાસ. એક રાષ્ટ્રીયકૃત બેંકમાં મળી આવ્યું કે રાજેશનું લોકર. એક રાષ્ટ્રીયકૃત બેંકમાં કલેક્ટરના લોકરની હાથ ધરી તપાસ. વિડીયો રેકોર્ડિંગ સાથે લોકર ખોલી કરાઈ ચકાસણી. સુરતના કતારગામમાં લગ્ન પ્રસંગના જમણવાર બાદ 92 લોકોને થયું ફૂડ પોઈઝનિંગ. મનપાને જાણ થતા સ્થળ પર જ ઓપીડી શરૂ કરી. ભોજન સમારંભના નમૂનાનો લેબમાં ટેસ્ટ કરવા માટે મોકલવામાં આવ્યા. જોકે અંદાજે 500 લોકોની તબિયત બગડી હોવાનું રહીશોએ જણાવ્યું. રખડતા ઢોરનો ત્રાસ વધતા વડોદરા મનપાએ ઝુંબેશ હાથ ધરી. આજથી 8 ટીમ રાઉન્ડ ધ ક્લોક ફરજ પર તૈનાત રહેશે. રખડતા ઢોરે વધુ 5 લોકોને અડફેટી લેતા તંત્ર હરકતમાં આવ્યું. ઢોર પાર્ટીએ 4 મહિનામાં 1400 જેટલા રખડતા પશુઓને પકડ્યા. સુરતમાં પીપોદરા જીઆઈડીસીમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ. 4 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટા દેખાયા. ફાયર વિભાગની 5થી વધુ ગાડીઓ આગ પર કાબુ મેળવવા પહોંચી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન. છોટાઉદેપુર જિલ્લા મહાભાજપના મહામંત્રી રાજેશ પટેલે રાજીનામું આપ્યું. ભાજપ પ્રમુખ સીઆર પાટીલે આપી હતી મૌખિક સૂચના. છોટાઉદેપુર ભાજપમાં 2 જૂથમાંથી 1 જૂથે સીઆર પાટીલે કરી હતી રજૂઆત. કોંગ્રેસની વોટ બેંક પર ભાજપની રણનીતિ. વડોદરામાં ભાજપ યોજશે દલિત મહાસંમેલન. વિજય વિશ્વાસ સંમેલનના નામે કાર્યક્રમ. વડાપ્રધાન મોદી કરશે સંબોધન. કોંગ્રેસની વોટ બેંકમાં ગાબડું પાડવા કવાયત તેજ. અમદાવાદમાં બુથ મેનેજમેન્ટના આયોજન અંગે કોંગ્રેસની મહત્વની બેઠક. પ્રભારી રઘુ શર્મા અને જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં બેઠક. કોંગ્રેસે વિકસાવ્યું છે નવું સોફ્ટવેર. તે અંગે તમામ લોકોને માહિતગાર કરાશે. ઓબીસી મતદારોને પોતાની તરફ ખેંચવા અમદાવાદ જિલ્લાના ધોળકામાં યોજાયું કોંગ્રેસનું ઓબીસી વિભાગ દ્વારા સંમેલન. ઓબીસી સમાજના 4000થી વધારે લોકો સંમેલનમાં હાજર. અમદાવાદના ધોળકામાં કોંગ્રેસનું ઓબીસી સંમેલન. કાર્યક્રમમાં અમિત ચાવડાએ ભાજપ કર્યા આક્ષેપ. કહ્યું કે ઓબીસી સમાજને અનામત ન મળે તે માટે ભાજપે કર્યો હતો વિરોધ. ઓબીસી સમાજને ભાજપ બજેટની 1% રકમ પણ નથી આપતી. કોંગ્રેસના ઓબીસી સંમેલનમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે કોંગ્રેસ કાર્યકરોને કર્યા સતર્ક. કહ્યું ચૂંટણી સમયે ભાજપ તગડતા કરશે. મંદિર મસ્જિદ અને હિન્દુ મુસ્લિમથી બચવા કાર્યકરોને ટકોર. ગાંધીનગરમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીના ઓવેસી પર પ્રહાર. કહું જ્ઞાનવાપી બુદ્ધિએ ઓવેસી લોકોને ભડકાવી રહ્યા છે. હાલ આ સમગ્ર મામલો કોર્ટમાં છે. ભરતસિંહના નિવેદન પર પણ આપ્યો જવાબ. કહ્યું કે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો એ તેમના માટે સામાન્ય છે.